प्रधानमंत्री नरेंद्र मोदी पर अमारी विशेष रजूआत में आपनु स्वागत छे। हूँ छु आपनी साथे झरणा। नरेंद्र मोदी पहलाथी ज टेक्नोसेवी छे। नवी नवी टेक्नोलॉजी विषे जाणवू अने शीखवी, एटलू ज नहीं तेने अमल में पण लावानी। नरेंद्र भाई टेक्नोलॉजी उपयोग में पहलाथी ज अग्रेसर रह्या छे। नरेंद्र मोदी पोताना जीवन की प्रथम चूंटणी ज्यारे राजकोट थी लड़ी हती, त्यारे पण नवी टेक्नोलॉजी चूंटणी में प्रचार में उपयोग कर्यो हतो। ते समय में टेलिकॉलिंग नवुं हतुं, देश में प्रथमवार हशे ज्यारे टेलिकॉलिंग उपयोग नरेंद्र भाई चूंटणी प्रचार में कर्यो हतो। एटलू ज नहीं, अत्यारे भाजप में जे पेज प्रमुख अने पेज कमिटी जे कंसेप्ट छे, तेनो पण प्रथम प्रयोग नरेंद्र मोदीए राजकोट थी ज्यारे तेओ चूंटणी लड़ा त्यारे कर्यो हतो। राजकोट ते शहर हतुं ज्यारे नरेंद्र मोदीए सफल राजकारणनी सक्रिय राजकारणनी शुरुआत करी हती। નરેન્દ્ર ભાઈ છે ને, મને હંમેશા સમયથી એક સ્ટેપ આગળ જ આમ લાગ્યા છે। એમના વિચારો હટકે જ હોય અને આઉટ ઓફ બોક્સ જ દેખાણા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકોટનો નાતો બહુ જ પુરાણો છે। નરેન્દ્ર મોદી જ્યારે નરેન્દ્ર મોદી તરીકે નહીં પરંતુ નરેન્દ્ર ભાઈ તરીકે ઓળખાતા, તે સમયે તેઓ રાજકોટ આવતા હતા। એ વખતે નરેન્દ્રભાઈએ કીધું કે જ્યોતિબેન, હવે તમારે અમને જમાડવા પડશે। મેં જોયું કાર્યાલયમાં એક ચણાના લોટનો ડબ્બો હતો અને થોડી ડુંગળી, એટલે મને કે તમને અમને બધાને થઈ જાય એવું કંઈક બનાવો, અમે તમને મદદ કરીશું। અને પોતે ડુંગળી સુધારવા બેસી ગયા નીચે, અને મેં બધા માટે પુડલા બનાવ્યા, બધા સાથે જમ્યા। આજની તારીખે પણ જ્યારે પણ અમને મળવાનું થયું ત્યારે અચૂક યાદ કરે કે તમારા પુડલા હજી મને યાદ છે। સંઘના પ્રચારક તરીકે તેઓને રાજકોટ આવવાનું રહેતું, એટલે જ જ્યારે નરેન્દ્ર મોદીને ધારાસભાની ચૂંટણી લડવાની હતી ત્યારે પણ તેઓએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો રાજકોટ પર। કે શ્રીફળ છે એ બહારથી તમને એવું લાગે કે ભાઈ કડક છે, પરંતુ અંદર મધુર અમૃત સમાન જળ પણ હોય છે અને અમૃત સમાન કોપરું પણ હોય છે। આવા નરેન્દ્રભાઈ, નરેન્દ્ર મોદી પોતાના જીવનની પ્રથમ ચૂંટણી લડી રહ્યા હતા, છતાં પણ તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો। હંમેશા તેઓ વિચારતા કે કોઈ કામ અશક્ત હોતું નથી, ત્યારે નરેન્દ્ર મોદી સાથે કામ કરનારા લોકોએ વિચાર્યું નહીં હોય કે આ વ્યક્તિ આગળ જતા દેશના પ્રધાનમંત્રી બનશે। પણ તે સમયે જ નરેન્દ્ર મોદીએ પીએમ બનવાને લઈને ઈશારો આપી દીધો હતો। મેં સાહેબને કીધું કે તમારો બર્થડે ટાઈમ ને તમારો પ્લેસ આપો ને મને, મને કે તારે શું જોવડાવવું છે। મેં કીધું હવે જોવડાવવાનું જોઈને, હવે અત્યારે હવે તમે ચૂંટણી લડો, બીજું શું જોવડાવવાનું હોય? તો કે તું જોવડાવીસ, એમાં તને એવું દે જોઈ દેશે કે આ ભાઈ પ્રાઇમ મિનિસ્ટર થવાના છે। અરે મને થયું કે હું આ ચૂંટણી જિંદગીની પહેલી ચૂંટણી લડી રહ્યા છે મોદી સાહેબ, જોડાવવાનું હોય તો ભાઈ આ સીએમ થશે કે નહીં, કે આ ચૂંટણી જીતશે કે નહીં, કે કેટલું જીતશે એમ, એવું હોય એની જગ્યાએ પ્રાઇમ મિનિસ્ટરની વાત કરે છે। પણ ખરેખર આપણે જોઈએ છીએ કે એ શબ્દ સાચું, અને જોવાની ખૂબી ને એમ એવું રીતે નથી કહેતા, એનો કોન્ફિડન્સ લેવલ તમે જુઓ, એ કેવા કોન્ફિડન્સ, કે આ આ શું જોવડાવવાનું તારે, એમ પ્રાઇમ મિનિસ્ટર થશે એ તું જોવડાવે, અને ખરેખર એવું થયું। વર્ષ 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજકોટથી વિધાનસભાની ચૂંટણી લડ્યા, ત્યારે તેમણે ચૂંટણીમાં ટેકનોલોજીનો એવો ઉપયોગ કર્યો હતો કે લોકો જોતા જ રહી ગયા। આજથી 20 વર્ષ પહેલા તેમની ટેકનિકલ ટીમ સંભાળતા હતા કલ્પક મણિયાર। તે સમયે ટેલિકોલિંગ દેશ માટે નવો શબ્દ હતો। નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં ટેલિકોલિંગનો ઉપયોગ કર્યો હતો। દેશમાં પ્રથમવાર હશે જ્યારે ચૂંટણી પ્રચારમાં ટેલિકોલિંગનો પ્રયોગ થયો હોય। ચૂંટણી સમયે લોકોના ફોન રણકતા ત્યારે સામેથી અવાજ આવતો, નમસ્કાર, હું નરેન્દ્ર મોદી બોલું છું। ત્યારબાદ ચૂંટણીમાં મતદાન કરવા માટે વિનંતી કરતો સંદેશ આપવામાં આવતો હતો।
નરેન્દ્રભાઈના અવાજમાં જ્યારે લોકો પર ફોન જતા ત્યારે લોકો ચોંકી જતા હતા, ત્યારે લોકો કહેતા મને નરેન્દ્રભાઈનો ફોન આવ્યો હતો. તેમના મેં 4-5 વોઇસ બધા એની સ્પીચીસ તૈયાર કરી, બહુ નાની સ્પીચ હોય એમ, હલો નરેન્દ્ર મોદી બોલું છું એમ, એટલે સામેથી આપણને સંભળાય બી કે નરેન્દ્રભાઈનો ફોન છે એમ કરીને પેલા અભિભૂત થઈ જાય સામેવાળી વ્યક્તિ. અને આ કહે કે ભાઈ આ ચૂંટણી ખૂબ જ અગત્યની ચૂંટણી છે મિત્રો, તમે આમાં અચૂક વોટ કરજો. અને અલ્ટિમેટલી વોટ કરવો એ આખો મેસેજ હોય, પણ સામેના વ્યક્તિને એમ જ થાય કે નરેન્દ્રભાઈ બોલે છે એમ, એવી એવી ક્લેરિટી. પ્રથમ ચૂંટણીમાં પેજ પ્રમુખનો કોન્સેપ્ટ. વડાપ્રધાન મોદી અને અમિત શાહ પેજ પ્રમુખના કોન્સેપ્ટમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. અનેક પક્ષોના ગઢ ગણાતા વિસ્તારોમાં આ કોન્સેપ્ટથી જ ભાજપે ન માત્ર આ ગઢમાં ગાબડા પાડ્યા છે, પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે આ કોન્સેપ્ટનો ઉપયોગ નરેન્દ્ર મોદી પોતાની પ્રથમ ચૂંટણીમાં કરી ચૂક્યા હતા. રાજકોટની પેટા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પેજ પ્રમુખની રણનીતિ લાવ્યા હતા. આ સમયે અમે બહારથી આવતા કાર્યકરો તેમજ નેતાઓની એક યાદી પણ તૈયાર કરી હતી, જે અંતર્ગત તે પણ નક્કી થતું કે કોણ કયું કામ કરશે, જેથી ટાસ્કની એક સરખી વહેંચણી થઈ શકે અને તેનું આઉટપુટ સારી રીતે નીકળી શકે. પેજ પ્રમુખ એક ખૂબ જ માઇક્રો લેવલનો કાર્યકર્તા હોય છે, જે પોતાના પેજ પર રહેલા તમામ મતદાતાઓ માત્ર ભાજપને જ મત આપે તેની જવાબદારી પેજ પ્રમુખની હોય છે. પોતાના પક્ષે આવેલા 15-25 મતદાતાઓના સતત સંપર્કમાં રહેવું અને તે પક્ષ માટે મતદાન કરે તે નિશ્ચિત કરવાની જવાબદારી હોય છે. રાજકોટની વિધાનસભા સીટને નરેન્દ્ર મોદી સારી રીતે ઓળખતા. રાજકોટની આ સીટ પર સંઘના દિગ્ગજ નેતાઓનું પ્રભુત્વ હતું, તો સાથોસાથ આ સીટ પરંપરાગત રીતે ભાજપ પાસે જ હતી, જેથી મતદારો ભાજપ સિવાયના કોઈ પક્ષને વોટ નહીં આપે તે પણ નક્કી હતું. બસ એટલે જ ઉમેદવાર વજુભાઈ વાળાએ રાજીનામું આપી પોતાની સીટ ખાલી કરી હતી. ત્યાર પછી અમે અમારી ઓફર આપી કે રાજકોટ બેની સીટ ઉપરથી વજુભાઈ વાળા ચૂંટાયેલા છે તો એ જગ્યાએ નરેન્દ્રભાઈ આવી અને ચૂંટણી લડે. મેં જે સીટ ખાલી કરી દીધી છે એ વ્યક્તિગત રીતે નરેન્દ્રભાઈ માટે ખાલી નથી કરી, પાર્ટીની જરૂરિયાત હતી અને પાર્ટી કઈ જગ્યાએથી ચૂંટાઈ જાય એવી સંભાવનામાં રાજકોટ બેની સીટ એ સંભવિત સીટ હતી કે જ્યાંથી ચૂંટાઈ જાય, એટલે નરેન્દ્રભાઈને અહીંયાથી આવી અને ચૂંટણી લડવાની રાજકોટના કાર્યકર્તાઓએ ઓફર કરેલી, જે નરેન્દ્રભાઈએ સ્વીકારેલી. વજુભાઈ વાળાએ પોતાની સીટ ખાલી કરતા નરેન્દ્ર મોદીનું રાજકોટથી ચૂંટણી લડવાનું નક્કી થયું. ત્યારે ચૂંટણીના 1.5 મહિના પહેલા નરેન્દ્ર મોદીના રાજકોટમાં રોકાણ માટે ઘર શોધવાની શરૂઆત થઈ, જેમાં 10-1 ઘર જોયા બાદ આખરે હંસિકાબેનના ઘરની પસંદગી થયેલી. અહીં નરેન્દ્ર મોદી અંદાજે 1-1 મહિનો રોકાયા. અંદાજે 1 મહિના જેટલો સમય તેઓ રાજકોટના આ મકાનમાં રોકાયા હતા. આ મકાનના ઉપરના ભાગમાં આવેલા રૂમમાં તેઓ રહેતા હતા. તો તે સમયે ચૂંટણી માટેનું એક મિની કાર્યાલય પણ આ ઘર બની ગયું હતું. તે વખતે હંસિકાબેન નરેન્દ્ર મોદીના ડમી ઉમેદવાર હતા. પણ ઘરે રહી એટલે ચૂંટણી લડવાના હોય એટલે જાણે આમ કોઈ મોટો જોગન છે એવું નહીં, એકદમ શાંતિથી સરળતાથી ઘરમાં બધાની સાથે સરળતાથી વાતો કરે. મારી પૌત્રી તો ત્યારે બહુ નાની હતી, 8-9 વર્ષની હશે, અને બધા છોકરાઓની સાથે એટલી સરસ રીતે વાતો કરે ને તો છોકરાઓ ઉપર જઈને પછી બોલાય આવે, ચાલો નરેન્દ્રભાઈ દૂતીવા, પછી સંસ્કૃતમાં કંઈક 2-4 ગોટાવાળી આવે, કારણ કે ત્યારે એ સંસ્કૃત શીખતી હતી એટલે સંસ્કૃતમાં વાત કરે તો ભાઈ સામેથી એની સાથે સંસ્કૃતમાં વાત કરે, એટલું વાતાવરણ ઘર જેવું એવું મારું કહેવાનું છે એમાં. નરેન્દ્ર મોદીના ચૂંટણી સમયે ગુજરાત ભાજપના અનેક નેતાઓ રાજકોટ આવ્યા હતા, જેમાં હાલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ એક હતા, તો ખુદ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ સાથે રહ્યા હતા. તો ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીના વાક પ્રહારો અને પ્રચારની પદ્ધતિ જોઈ તેના વિરોધી પણ માનવા લાગ્યા હતા કે જીત તો નરેન્દ્ર મોદીની જ થશે. નરેન્દ્ર મોદીએ પોતાના રાજકોટના સમયે સૌ કોઈને પોતાના વ્યક્તિત્વથી સંમોહી લીધા હતા.
સૌ કોઈને તેઓ પોતિકા હોવાનો અહેસાસ કરાવતા હતા. આખરે ચૂંટણીનું પરિણામ આવ્યું અને જે અપેક્ષિત હતું તેવું જ કંઈક થયું. બેંકના ચેરમેન તરીકે નામના ધરાવતા અશ્વિનભાઈ મહેતાની નરેન્દ્ર મોદી સામે હાર થઈ. ભારતીય જનતા પાર્ટીએ 2002ની ચૂંટણીમાં ગુજરાતમાં 127 બેઠકો મેળવી હતી. 127 બેઠકો મળતા નરેન્દ્ર મોદી ફરી એકવાર બન્યા ગુજરાતના નાથ. બસ પછી તો નરેન્દ્ર મોદીએ એક બાદ એક એમ કરતા કરતા જીતની હેટ્રિક લગાવી. 2014 સુધીમાં તો નરેન્દ્ર મોદી ન માત્ર ગુજરાતનો ચહેરો બન્યા પરંતુ તેઓની છબી એક રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવી. માનું છું ઘણા સમય પછી ભારતે એક નિડર, નિર્ભીક, પ્રજાવત્સલ, પ્રામાણિક શાસક મેળવ્યો છે કે જે ભારતને અનેક ઊંચાઈઓ સુધી લઈ જશે. સરદાર પટેલ પછી આ દેશને જે એક નેતા જોતો હતો એ નેતા હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદીમાં દેખાઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટાયા બાદના 4 મહિના બાદ જ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા. બસ ત્યારબાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. ગુજરાતમાં ફરી ચૂંટણી થઈ અને ત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીને ક્યારેય પણ ન મળી હોય તેટલી જંગી સીટોથી વિજય થયો. નરેન્દ્ર મોદી ભલે વર્ષ 2002માં થયેલ ચૂંટણી સમયે મણિનગરથી લડ્યા હોય પરંતુ આજે પણ નરેન્દ્ર મોદીની રાજકીય કરિયરની જો કોઈ જગ્યાએથી શરૂઆત ગણવામાં આવતી હોય તો તે છે રાજકોટ. તો આપણા સૌ માટે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પરંતુ રાજકોટવાસીઓમાં કેટલાક એવા લોકો પણ હતા કે જેઓ નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈના નામથી ઓળખતા. આ વિશે આગળ પણ આપણે જણાવીશું એક બ્રેક બાદ. ખેડાના નડિયાદમાં 3.25 ઇંચ વરસાદ ખાબકતા ભરાયા પાણી. કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. શ્રેયસ અને ખોડિયાર રેલવે ગરનાળામાં પાણી ભરાયા. આણંદના ઉમરેઠમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. સતત 2 દિવસથી વરસી રહ્યો છે વરસાદ. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના ઉભા પાકને નુકસાનનો ખતરો. વરસાદ વરસતા જ વીજ પુરવઠો ખોરવાયો. આણંદના સારસા પંથકમાં ભારે વરસાદ. ગાયત્રી મંદિર, શાક માર્કેટ, ડેરી રોડ, વાંટા વિસ્તારમાં ભરાયા પાણી. કેળ અને ડાંગરના પાકને થશે લાભ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી બગસરા પંથકમાં વરસાદી માહોલ. બગસરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. શહેરમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા. સુડાવડ, મુંજીયાસર, રફાળા સહિતના ગામોમાં પણ વરસાદ. નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ. જિલ્લાના 5 તાલુકામાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ. આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી. છોટાઉદેપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. બોડેલીમાં 5.5 ઇંચ અને પાવી જેતપુરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. ક્વાંટમાં 3 ઇંચ, નસવાડીમાં 2.5 ઇંચ, ત્યારે સંખેડામાં 1.25 ઇંચ વરસાદ. બોડેલીની મેરિયા નદીમાં ભારે પાણીની આવક. બોડેલી મૂલધરને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. મૂલધરની બોડેલી પહોંચવા 10 કિલોમીટર વધુ અંતર કાપવું પડશે. છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે રજાનગર, દિવાનફળિયું, વર્ધમાનનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન. સેવાભાવી લોકોએ કર્યું ફૂડ વિતરણ. પાવી જેતપુરના કદવાલ ગામમાં ધસમસતા પ્રવાહમાં પાણીનું ટેન્કર તણાયું. સ્થાનિકોએ દોરડા વડે રેસ્ક્યુ કરી ટેન્કરને તણાતા રોક્યું. ભારે વરસાદના કારણે કદલાવ ગામમાં જળબંબાકારની સ્થિતિ. પંચમહાલના ગોધરામાં વહેલી સવારથી વરસાદી માહોલ. હળવા ઝાપટા સાથે શરૂ થયો વરસાદ. કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. પંચમહાલના જાંબુઘોડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ગોધરામાં પણ વરસાદી ઝાપટા પડતા સૂકી નદીમાં પણ નવા નીરની આવક. ગોધરામાં ધોધમાર વરસાદને પગલે ગદુકપુર મેશરી નદી પર આવેલા બ્રિજ પરથી પાણી વહ્યા. ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા.
રાજકોટ સાથેનો નરેન્દ્રભાઈનો ખૂબ જ જૂનો નાતો છે. પ્રચારક હતા ત્યારથી કેટલાય પરિવારો સાથે નરેન્દ્ર મોદીને છે ઘરોબો. નરેન્દ્રભાઈ તરીકે નરેન્દ્ર મોદીને ઓળખે છે આ પરિવારો. આ પરિવારોનો સુખ દુઃખના પ્રસંગોમાં તેમની પડખે ઉભા રહ્યા છે નરેન્દ્ર મોદી. પણ પરિવારની ચિંતા સાથે, પરિવારની વાતચીત સાથે 20 મિનિટ એક વડાપ્રધાન અમને આપે એ અમારા માટે અહોભાગ્ય છે, અમારા માટે આનંદનો વિષય છે. તો આવા વડાપ્રધાન આપણા છે અને એ વડાપ્રધાને આજે પણ દેશનું વ્યવસ્થિત રીતે સુકાન સંભાળે છે. એનું એક જ કારણ, એમનામાં બાલ્યકાળથી અને જ્યારથી પણ છે ત્યારથી સંઘના સંસ્કારો ઉત્પન્ન આપવામાં આવ્યા છે અને એને ટકાવી રાખ્યા છે. પ્રચારક તરીકે આ પરિવારો સાથે જૂનો છે નરેન્દ્ર મોદીનો નાતો. રાજકોટ સાથે જોડાયેલો શું છે નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ? નરેન્દ્ર મોદી જ્યારે સંઘમાં પ્રચારક હતા ત્યારે રાજકોટ આવતા ત્યારે અનેક મિત્રો સાથે તેમની મુલાકાત હતી. આ ભટ્ટ ફેમિલીને બરાબર યાદ છે કે જ્યારે નરેન્દ્ર મોદી રાજકોટ આવતા અને એમના ઘરમાં રોકાતા ત્યારે વકીલ સાહેબ જે રૂમમાં રહેતા હતા તે જ રૂમમાં રહેવાનો આગ્રહ રાખતા હતા. પોતે જેને માન આપે છે એવા ગુરુજી વકીલ સાહેબ એમને ગુરુ માને છે. એમનો એક અમારા ઘરમાં રૂમ હતો કે વકીલ સાહેબનો રૂમ, હંમેશા વકીલ સાહેબના રૂમમાં જ રહેવાનો આગ્રહ રાખતા હતા અને કહેતા કે હું વકીલ સાહેબના રૂમમાં જાઉં છું ત્યારે મને જે વાઇબ્રેશન આવે છે એનાથી મને એક નવી શક્તિનો સંચાર થાય છે. તો આ એમનો એક કાર્યક્રમ રહેતો અમારે ત્યાં આવતા. 1975માં ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી તે સમયે નરેન્દ્ર મોદી સરદારજીનો વેશ ધારણ કરી પોલીસને ચકમો આપ્યો. તે સમયના નરેન્દ્ર મોદીના સાથી ગિરીશભાઈ ભટ્ટ જૂની યાદો વાગોળતા કહે છે કે આ છુપો વેશ ધારણ કરીને નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા જે લોકોની ધરપકડ થઈ હતી તેમને યથાયોગ્ય મદદ કરી હતી. શીખના વેશની અંદર પ્રવાસ કરતા હતા. હું એક વેપારીના પ્રવાસ કરતો એટલે અમે બંને જ્યારે સાથે પ્રવાસ કરતા હોઈએ તો એક શીખ અને એક ગુજરાતી એવા મિશ્રણ સાથે અમે જ્યાં ત્યાં પ્રવાસ કર્યો. તો આ કટોકટીના સંઘર્ષમાં જેલમાં જવાનો ડર હતો એટલે અમે બધા જેલમાં નથી ગયા એવું નહીં બન્યું, પરંતુ જેટલા લોકો જેલમાં ગયા એ લોકોના પરિવારની ચિંતા, એમના કુટુંબની ચિંતા, એમના અભ્યાસની બાકીની ચિંતા એ કરવાવાળા લોકો પણ જોશે. અને એટલા માટે જે પ્રચારકો છે એ મિસામાં કે ડિફેન્સ ઓફ ઇન્ડિયા રૂલ્સ નીચે અટક કર્યા વગર આ આખા જેટલા લોકો જેલમાં હતા એની ચિંતા કરવા માટે કામ કરતા હતા. વર્ષ 1972-73માં કાંતિભાઈ ભટ્ટના પુત્ર ગિરીશભાઈએ નરેન્દ્ર મોદી સાથે સંઘ પ્રચારક તરીકે સાથે શરૂઆત કરી હતી. તેમનું કહેવું છે કે 1970ના અરસામાં જ્યારે નરેન્દ્ર મોદી 1970ના અરસામાં બાબુભાઈની કેન્ટીનમાં કામ કરતા હતા ત્યારે સંઘના પ્રચારક નાથાલાલ ઝગડાના કહેવાથી તેમને સંઘમાં સક્રિય રીતે જોડાવવાની અને દેશ માટે કામ કરવાની પ્રેરણા મળી હતી. એમના એસટીના કેન્ટીનમાં કામ કરતી વખતે એ વખતના સંઘના પ્રચારક અને એ વખતનો જે જનસંઘ એનું જે સંગઠનનું કામ જોતા હતા નાથાભાઈ ઝગડા એના સીધા સંપર્કમાં આવ્યા અને નાથાભાઈએ પોતે સોની મહાજન હતા પણ પ્રચારક તરીકે આખું જીવન એમણે વ્યતીત કર્યું. એમને નરેન્દ્રભાઈમાં એની ખાસિયતો જોવામાં આવી અને નાથાભાઈએ એમને સંઘની અંદર જોડ્યા. એસટીની નોકરી, કેન્ટીનની નોકરી છોડીને બળિયા કાકા રોડ ઉપરના સંઘ કાર્યાલયમાં એ ગયા અને ત્યારથી માંડીને આજે પણ એ સંઘની સાથે જોડાયેલા છે. રાજકોટના એવા કેટલાય પરિવારો છે જેમની સાથે નરેન્દ્ર મોદીને જૂનો નાતો છે. નરેન્દ્ર મોદી સાથેની જૂની અને સ્વર્ણિમ યાદો રાજકોટનો ભટ્ટ પરિવાર સાચવીને બેઠો છે. આ પરિવાર તે યાદો વાગોળતા કહે છે કે નરેન્દ્ર મોદી જ્યારે પોતાના રાજકીય કાર્યકાળની પ્રથમ ચૂંટણી લડ્યા અને જીત્યા ત્યારે તેઓએ એરપોર્ટ જતા સમયે પોતાનો કાફલો રોકીને પણ ભટ્ટ પરિવારને મળ્યા અને આશીર્વાદ મેળવ્યો. જ્યારે
સર્કિટ હાઉસથી એરપોર્ટ ઉપર જવાનું હતું ત્યારે સહજ રૂપમાં સવારની શાખામાં કાંતિબાપુજી એટલે મારા પિતાજી જતા અને પાછા જઈ રહ્યા હતા અને એમનો કાફલો રવાના થયો હતો. એમણે જોયું કે કાંતિબાપુજી આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે અત્યારે જે હું આ જગ્યા ઉપર છું ત્યાં જ. તો એમણે આખા કાફલાને રોક્યો, પોતે ઉતર્યા, પ્રણામ કર્યા અને પછી એમણે પોતાના કાફલાની સાથે રવાના થયા. એટલે ચૂંટાયા પછી પણ એટલું જ આદર વડીલોને આપવું એ સંસ્કારો એમણે મેળવ્યા અને એ આજે પણ હજી એમને જીવંત રાખ્યા છે. ગુજરાત પર આવેલી દરેક આફતમાં નરેન્દ્ર મોદી ખડે પગે રહ્યા. 1982ના વર્ષમાં અમદાવાદ સહિત ગુજરાત પર ભયંકર વાવાઝોડું આવેલું. તે સમયે પણ નરેન્દ્ર મોદી અમદાવાદમાં હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયથી બને તેટલા લોકોની મદદ માટે પ્રયાસ કર્યા હતા. તે સમયને યાદ કરી રહ્યા છે જ્યોતિબેન. એ વખતે ગુજરાતમાં ભયંકર વાવાઝોડું આવ્યું અને અમે બધા સંઘ કાર્યાલયમાં ફસાઈ ગયા. ક્યાંય બહાર નીકળાય એ સ્થિતિ હતી નહીં. એટલે આજે આપણે કેમ જૂના સંસ્મરણો વાગોળતા હોય એવો જ એમનો એટીટ્યુડ બધા સાથે હોય કે ભાઈ હું વડાપ્રધાન સુધી પહોંચ્યો એટલે આવી નાની આપણા માટે બહુ મોટી વસ્તુ હોય, એમના માટે ખૂબ નાની વસ્તુ હોય, પણ છતાંય આજની તારીખે બધી વસ્તુઓ યાદ કરી અને બધા સાથે આનંદ કરે. આ પરિવારોના લગ્ન પ્રસંગ હોય કે પછી દુઃખદ પ્રસંગ, નરેન્દ્ર મોદી હંમેશા તેમની પડખે રહ્યા છે. અરવિંદભાઈ મણિયારની અંતિમ વિધિમાં નરેન્દ્ર મોદી આવ્યા હતા, સાથે ઝંસિકાબેન મણિયારની 20 વર્ષ જૂનો એક પ્રસંગ હજુ પણ યાદ છે. જ્યારે નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા તે સમયે તેમના ઘરે રોકાયા હતા અને તેમને જમવાનું બાકી હતું, પરંતુ મણિયાર પરિવાર તેમને તે પૂછવાનું ભૂલી ગયો કે તેઓ ક્યાં જમવાના છો. કારણ કે અમે તો આટલા બધા દિવસ હતા એટલે અમે ક્યારેક ક્યારેક કહે કે ચાલો આજે શું જમશો, તો કે મારે તો બહાર જમવાનું છે, સ્વાભાવિક જ છે કે ક્યાંય ને ક્યાંય જવાનું હોય. તો એક દિવસ અમે પૂછ્યું જ નહીં કે જવાના છે ક્યાંક. તો થોડીક વાર થઈ પછી તે કહે કે આજે શું બનાવ્યું છે. મેં કીધું કેમ, તો કે આજે તો હું અહીંયા જમવાનું છું. તો મેં કીધું ખીચડી બનાવી છે, આ તો અમને ખબર નહીં કે તમે અહીંયા છો જમવાના છો. અરે ખીચડી તો મને બહુ ભાવે, તમે તો આવી જાવ નીચે. એટલું સરળતાથી એમ. રાજકોટનો આ જોશીપુરા પરિવાર પણ નરેન્દ્ર મોદી સાથે પારિવારિક ઘરોબો ધરાવે છે. નરેન્દ્ર મોદી સંઘ પ્રચારક હતા ત્યારે રાજકોટના જૂજ પરિવારોને ત્યાં જ તેમનો પડાવ રહેતો. એક વખત ચૈત્રી નવરાત્રિમાં નરેન્દ્ર મોદી રાજકોટમાં હતા અને જોશીપુરા પરિવારના ઘરે નવરાત્રિને લઈ હવન હતો ત્યારે ઓચિંતા નરેન્દ્ર મોદીએ હવનમાં હાજરી આપી સૌને ચોંકાવી દીધા હતા. ઘરના 3-4 લોકો જ બોલતા હતા અને બુલંદ અવાજ કેવી રીતે આવવા માંડ્યો. પાછળ જોયું ત્યાં શ્રદ્ધેય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખુદ માતાજીના આરાધના સાથે બિરાજેલા હતા, ઊભા રહેલા હતા કે સરસ મજાનો ભાવથી એક માતાજીનો ભક્તિભાવ સાથે યજ્ઞમાં સંમિલિત થઈ ગયા. ન અવાજ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ વિકાસ માટે અનેક ડ્રીમ પ્રોજેક્ટ ચલાવ્યા છે, જેમાંનો એક ડ્રીમ પ્રોજેક્ટ રાજકોટ સાથે પણ જોડાયેલો છે. મહારાણા પ્રતાપ અને તેમના અશ્વચેતક અંગે બધા જ જાણે છે, પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ચેતક એક કાઠિયાવાડી નસલનો ઘોડો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના પદ પર રહેલા નરેન્દ્ર મોદીએ કાઠિયાવાડી અશ્વની પ્રજાતિ પર રિસર્ચ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કમલેશ જોશીપુરાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઘોડાર શરૂ કરવા આદેશ કરેલો. એ કાઠિયાવાડી અશ્વોનું યુનિવર્સિટીના માધ્યમથી ખાસ સંશોધન થવું જોઈએ. સંશોધન થયા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે એ વિશ્વભરની સંશોધન અર્થેની એક શ્રેષ્ઠ ઘોડાના જે સંશોધન વિશ્વભરમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયા જર્મનીમાં વધારે થાય છે, સૌરાષ્ટ્ર પણ કેન્દ્ર બનશે. કાઠિયાવાડી ઘોડાની ઓળખ વિશ્વવિખ્યાત છે, કારણ કે એમનું માનવાનું છે કે રાણા પ્રતાપના ચેતક ઘોડાનું મૂળ પણ કાઠિયાવાડી અશ્વમાં છે. કમલેશ, તમારે આ કામ કરવાનું છે, કાળજીપૂર્વક કરવાનું છે.
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ સાથેનો નરેન્દ્ર મોદીનો આ નાતો સ્વર્ણિમ પ્રકરણ તરીકે લોકોને હંમેશા યાદ રહેશે। નરેન્દ્ર મોદી પણ જ્યારે રાજકોટ આવે છે ત્યારે આ સ્વર્ણિમ સંસ્મરણોને યાદ કરે છે। તો અમારી વિશેષ રજૂઆત આ સાથે જ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।